हेलो फ्रेंड्स, हर्षना किचन मेनूमां तमारुं स्वागत छे। आजना स्पेशल मेनूमां जेने खावा माटे लाइनमां ऊभा रहेवा पड़तुं होय एवी सूरतनी फेमस एकदम नवी वानगी बनावीशुं। तो चलो हवे रेसिपी स्टार्ट करीशुं, परंतु ते पहेला मारी आवी ज बधी नवी रेसिपी जोवा माटे मारा विडियोने लाइक करवानुं अने मारी चेनलने सब्सक्राइब करवानुं भूलशो नहीं, अने साथे साथे बाजूमां आपेल बेल आइकन जरूरथी प्रेस करजो। तो चलो हवे रेसिपी स्टार्ट करीशुं। तो तेना माटे मैं अहींया 10-12 जेटला बटाकाने ढोकळियामां बाफी लीधा हता अने ए ठंडा थई गया त्यार पछी एनी छाल उतारी लीधी हती। हवे आ बधा बटाकाने छीणी वडे खमणी लईशुं अने बटाકાના मोटा टुकड़ा नहीं रहे ए वातनुं खास ध्यान राखवानुं छे। बधा बटाकाने खमणी लीधा पछी आपणे एने बाजू पर मूकी दईशुं अने त्यार पछी बटाકામાં नाखवा माटેનો મસાલો કરી લઈશું। बटाकानो मसालो आजे एकदम अलग अने एकदम नवी रीते बनावीशुं। तो तेना माटे अहींया गैस उपर पेन ने गरम करवा माटे मूकी दईशुं अने पेन गरम थई जाय त्यार पछी तेमां 5 चमची जेटलुं तेल उमेरी दईशुं अने तेलने पण गरम थवा दईशुं। हवे तेल गरम थई गयुं छे तो तेमां 1 चमची आદુની પેસ્ટ અને 2 ચમચી લીલા મરચાની પેસ્ટ ઉમેરીશું અને મરચું તમે જે પ્રમાણે તીખું ખાતા હો તે પ્રમાણે તમારે ઉમેરવાનું રહેશે। पछी एमां 5 चमची जेटली हींग उमेरीशुं। त्यार पछी आदू अने मरचानी काची फ्लेवर निकळी जाय त्यां सुधी एने तेलमां साचळी लईशुं। लगभग 1 मिनिट जेवुं थई गयुं छे अने तमे जोई शको छो आदू अने मरचानी काची फ्लेवर निकळी गई छे। त्यार पछी तेमां 1/2 चमची जेटली हळदर उमेरीशुं अने एने व्यवस्थित रीते મિક્સ કરી લઈશું। त्यार पछी तेमां स्वाद प्रमाणे मीठू उमेरी दईशुं अने पछी एमां मैं 1/2 वाटकी जेटला मीठा लीमड़ाना पानने कट करी लीधा छे तो तेने उमेरी दईशुं अने त्यार पछी 1/2 वाटकी जेटली झीणी समारेली लीली कोथमीर उमेरीशुं। त्यार पछी आ बधा मसालाने व्यवस्थित रीते મિક્સ કરી લઈશું અને તમે જોઈ શકો છો મને અહીંયા તેલ થોડું ઓછું લાગે છે એટલા માટે એમાં ફરીથી 2 ચમચી જેટલું તેલ ઉમેરીશું અને હવે એને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું। હવે ત્યાર પછી તેમાં 1/2 વાટકી જેટલું લીલું લસણને મેં ઝીણું સમારી લીધું હતું તો તેને ઉમેરી દઈશું અને આ રેસિપીમાં લીલું લસણ ખૂબ જ જરૂરી છે। લીલું લસણ ઉમેરવાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। હવે આ બધા મસાલાને થોડીવાર માટે સાટડી લઈશું। लगभग 1 मिनिट जेवुं थई गयुं छे अने तमे जोई शको छो मसालामांथी तेल छूटुं पड़ी गयुं छे एटले आपणो मसालो एकदम परफेक्ट कूक थई गयो छे। तो हवे गेसनी फ्लेम बंद करी दईशुं अने मसालाने थोडीवार माटे ठंडो थवा दईशुं। हवे त्यार पछी खमणेला बटाका लई લઈશું અને આપણો જે મસાલો ઠંડો પડી ગયો છે તો એ બધા મસાલાને ખમણેલા બટાકામાં ઉમેરી દઈશું અને બટાકામાં મસાલો ઉમેરતા પહેલાં એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે મસાલો એકદમ ઠંડો થઈ ગયેલો હોવો જોઈએ। હવે બધો મસાલો ઉમેરી દીધા પછી બટાકા અને મસાલાને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું અને હવે તમે જોઈ શકો છો મેં અહીંયા બધા મસાલાને બટાકા જોડે વ્યવસ્થિત રીતે મિક્સ કરી લીધો છે અને હવે બટાકાનો મસાલો એકદમ પરફેક્ટ રેડી થઈ ગયો છે। તો હવે આપણે એને બાજુ પર મૂકી દઈશું અને બીજી આગળની પ્રોસેસ કરીશું। તો તેના માટે મેં અહીંયા પાઉંભાજી માટેના જે પાઉં આવે છે તેને લીધા છે અને વચ્ચેથી કટ કરી લીધા છે। હવે ત્યાર પછી બટાકાનો જે મસાલો બનાવ્યો છે તેને પાઉંમાં વચ્ચે ભરી દઈશું અને આ મસાલો પાઉંમાં એકદમ વધારે પણ નથી ભરવાનો અને એકદમ ઓછો પણ નથી ભરવાનો। ત્યાર પછી તેમાં ખજૂર અને આમલીની જે ગળી ચટણી આવે છે તેને લગાવી દઈશું, એટલે કે આપણે ભેળ અને પાણીપુરીમાં જે ચટણીનો ઉપયોગ કરીએ છીએ તે લગાવી દઈશું। ત્યાર પછી તેના ઉપર લીલું મરચું અને કોથમીરની તીખી ચટણી લગાવી દઈશું। હવે ત્યાર પછી ઝીણી સેવ અને લીલા મગ અથવા મેસૂરનું મિક્સ ભૂસું આવે છે તેને ઉમેરી દઈશું। મેં અહીંયા 2 ચમચી જેટલું ઉમેર્યું છે, તમારે તમારી જરૂરિયાત પ્રમાણે ઉમેરવાનું રહેશે। ત્યાર પછી તેના ઉપર ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી દઈશું અને હવે તમે જોઈ શકો છો સુરતના ફેમસ ખાખી મસાલા પાઉં બનીને રેડી થઈ ગયા છે અને એવી જ રીતે બાકીના ખાખી મસાલા પાઉં પણ રેડી કરી દઈશું અને ત્યાર પછી આપણે એને સર્વ કરી લઈશું। હવે એને સર્વ કરતી વખતે એના ઉપર ફરીથી તીખી ચટણી અને ગળી ચટણી ઉમેરી દઈશું તો જે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગશે। તમને વડાપાઉં ખાવાનું મન થાય તો તમે વડા તળવાની માઠાકૂટ વગર પણ આ રેસીપી બનાવી શકો છો।
બનાવવામાં ખૂબ જ સરળ અને એકદમ નવા સ્વાદ સાથે સુરતના ફેમસ ખાખી મસાલા પાઉં, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે. તો તમે પણ આ રેસીપી જરૂરથી એકવાર ટ્રાય કરજો, અને તમને જો મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.